હાલમાં પ્રોહિબિશન ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં અલગ અલગ નાકા ઉપર પોલીસ ઉભી રહીને દારૂના જથ્થાના વહનને રોકવા માટે કામગીરી શરૂ કરી છે, જે અંતર્ગત નવસારી ગ્રામ્ય પોલીસે પણ હાઈવે પાસેના ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે વાહનો પાર્ક કરીને ચેકિંગ શરૂ કર્યું હતું, જે દરમિયાન એક કાર ચાલકે પોલીસને જોઈને વાહન ફૂલ સ્પીડે ભગાવ્યું હતું, જેથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો, જેમાં આમરી ગામના ખડકી ફળિયામાં રસ્તો પૂરો થઈ જતાં ડ્રાઈવર કાર મૂકીને નાસી ગયો હતો. પોલીસે કાર ખોલી જોતા તેમાંથી અધધ 191 કિલો ગાંજાના અલગ અલગ પેકિંગ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત રૂપિયા 19,11,390 છે. કારમાં તપાસ કરતા 3 અલગ અલગ નંબર પ્લેટ ફાસ્ટેગ મળી આવ્યા હતા. કાર અને ગાંજાનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા 23,11,390 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે પટેલ તેમજ પીએસઆઈ કછવા અને એમના ડિસ્ટાફ લોકો પ્રોહિબિશનની વોચમાં હતા. તે દરમિયાન એક સફેદ કલરની રજિસ્ટર કાર નંબર GJ01RE6704 નાવની ત્યાંથી પસાર થયેલ એને શંકાસ્પદ લાગતા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તેમજ તેમના સ્થાપનાઓએ તેમને હાથ કરીને રોકવાની કોશિશ કરેલ, જે દરમિયાન એ રોકાયેલ નહીં અને પૂર ઝડપે ત્યાંથી નીકળી ગયેલ. એ શંકા ઉપજાવે એવું હતું એટલે એની પાછળ પીછો કરતા આ જે ડસ્ટર કાર છે એ એક આમરી ગામમાં ખડકી ફળિયા પાસે આવેલ એક રાજપુરોહિતના ઘર પાસે મૂકીને આ ડસ્ટર કાર એનો ચાલક ભાગી ગયેલ અને ઝાડી ઝંખરામાં સંતાઈ ગયેલ અને મળી આવેલ નહીં. પરત આવીને પોલીસ સ્ટાફે જ્યારે આ ડસ્ટર ગાડીને ચેક કરેલ તો તેમાંથી 191.139 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલ, જેની કિંમત કુલ રૂપિયા 19,11,000 જેટલાની થાય છે એ મળી આવેલ હતો. અને એ ડસ્ટર ગાડીને ચેક કરતા તેમાંથી જુદા જુદા રજિસ્ટ્રેશન નંબરવાળી નંબર પ્લેટો અલગ અલગ TS, MP, MH અને HDFCના ફાસ્ટેગ પણ એમાંથી ઘણા મળી આવેલ હતા.